बोलिए श्री प्राणनाथ प्यारे की जय, सतगुरु महाराज की जय, सर्व सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को करो सुप्रेम प्रणाम, अशुभ हरण मंगल करण को धनी श्री देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री मेहराज सुना, तेज कुवर श्यामा युगल को पल पल करो प्रणाम। पियाजी को पल पल करो प्रणाम। बोलिए श्री प्राणनाथ प्यारी की जय। हेलो, ए साखे सब पुकार ही, निपट निकट कयामत, आए गई सिर ऊपर, तुम क्यों ना अजो चेतत, तुम क्यों ना अजो चेतत। साथ जी साफ हुए बिना, अखंड में क्यों पहुंचत। प्रणाम सुंदर साथ जी। अक्षरातीत धाम के धनी, इस तारतम वाणी के माध्यम से सुंदर शब्दों में साथ जी साफ हुए बिना हम यहाँ पर एकत्रित हुए हैं, तो हमारा लक्ष्य है, हम कहीं जाना चाहते हैं। और हम कहाँ जाना चाहते हैं? अखंड में जाना चाहते हैं, अर्थात अखंड परम धाम में जाना चाहते हैं। तो पहले तो हम व्याख्या करेंगे अखंड और ये परम धाम क्या है। आप गुजराती में ही करो फिर। हाँ, गुजराती में हम આપણે કોઈ પણ પ્રકારની કથા સાંભળીએ, રામાયણ કથા કે શિવજીની કથા, ભાગવત, કોઈ પણ કથા, આપણને એક વાત સાંભળવા મળે, તમે આમ કરજો, તેમ કરજો, આમ પાળજો, સોમવાર મંગળવાર પાળજો કે શ્રાવણ પાળજો, તમને મોક્ષ મળે, સ્વર્ગ મળે, મળશે, મુક્તિ મળી જશે, આ વાત તમે સાંભળી હોય, પણ જ્યારે તમે આ નિજાનંદ સંપ્રદાયમાં અહીંયા વિરાજમાન થઈને વાણી શ્રી તારતમ વાણીનું જ્યારે પ્રવચન સાંભળો, તો મુક્તિ અને મોક્ષ શબ્દની આગળ એક બીજો શબ્દ પ્રયોગ થાય, અખંડ મોક્ષ। કેવો મોક્ષ? અખંડ। મુક્તિ મળશે, પણ કેવી મુક્તિ? અખંડ મુક્તિ। હવે મુક્તિ અને અખંડ મુક્તિમાં શું? કોઈકને એમ થાય કે આટલા વર્ષોથી અમે અમારા દાદા પરદાદા બધા મોક્ષ સાંભળી સાંભળીને મોક્ષ થઈ ગયા, તો હવે ભાગવત સાંભળીએ
અને આપણને કે ભાઈ તમે એકાદશી કરજો, એ શુક્લ પક્ષની હોય કે કૃષ્ણ પક્ષની હોય, આપણે એકાદશી કરીએ ને એક મહિનામાં બે વાર આવે તો 12 મહિનામાં 24 વાર આવે. કોણે એકાદશી કરીને કોણ સ્વર્ગ ગયું એ તો જે પોતે જાય અને પોતે સ્વર્ગ દેખીને આવે એમને ખબર. આપણે કહેવત ને, પોતે મર્યા વગર સ્વર્ગ દેખાય નહીં. તો હવે આપણે બધા જીવિત છે એટલે આપણે તો કોઈ સ્વર્ગ દેખ્યું, પણ શાસ્ત્રોમાં સ્વર્ગ કામો યજેત, તમારે સ્વર્ગ કામ ની સ્વર્ગની કામના હોય, સ્વર્ગ જવાની ઈચ્છા હોય, યજેત, તમે યજ્ઞ કરો. યજ દેવ પૂજા સંગતિ કર્ણ દાનેશુ, દેવોની પૂજા કરો, સાધુઓનો સત્સંગ કરો, અને જે કોઈ હોય દાન કરો. યજ્ઞ એટલે કેવલ ઘી ને સામગ્રી લઈને સ્વાહા સ્વાહા કરીને પૂરું નહીં કરી દેતા. જે આપણે યજ્ઞ સામાન્ય અર્થ લઈએ તો હવન થઈ જાય, તો ઇન્દ્રાય સ્વાહા, સોમાય સ્વાહા, બૃહસ્પતિ સ્વાહા, એ સ્વાહા કર ખતમ નહીં. યજ દેવ પૂજા, દેવોની પૂજા કરો, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિદેવો ભવ, સંગતિકરણ, સાધુઓનો સત્સંગ કરો, સાંભળો, અને દાનેશુ દાન, તો સ્વર્ગ કામો યજેત, તો બસ સ્વર્ગમાં જઈએ. અખંડ સ્વર્ગમાં નહીં, માત્ર સ્વર્ગ જ્યાં સુખ મળે. અને સ્વામીજીએ બપોરની ચર્ચામાં કીધું, સુખ અને આનંદમાં અંતર, સુખ અને આનંદમાં અંતર. તો જ્યાં સુખ હોય, લૌકિક સુખ હોય, અપાર સુખ હોય, એને સ્વર્ગ જઈએ. ઇન્દ્ર દેવતા આપણું એડમિશન પણ કરી લે, એક દિવસ, બે દિવસ, ચાર દિવસ, એક વર્ષ, બે વર્ષ, 10 વર્ષ, અને પછી આપણને શું કહે, તમે જેટલા અહીંયા દેવતાઓની પૂજા કરી, સાધુ સંતો આપણે સત્સંગ સાંભળ્યો, એ તમારું પુણ્ય પૂરું થઈ ગયો, એ તમારું પુણ્ય. સ્વર્ગમાં રોકાવો તો હજુ વધારે પુણ્ય જોઈએ. આપણે બધા હરિદ્વાર ફરવા જઈએ, ધર્મશાળામાં રોકાઈએ, તમે 2000 રૂપિયા કે 5000 રૂપિયા એડવાન્સમાં આપી દો, તો એ 5000 રૂપિયા જ્યાં સુધી હોય લિમિટ ત્યાં સુધી એમના માલિક કે આપણને કોઈ કહે નહીં. તમે ગમે ત્યાં ફરવું હોય, ફરીને પાછા અહીંયા રાત રોકાવ, લેકિન એ 5000 રૂપિયા પૂરા થાય તો બીજા દિવસે આપણે કાલ સવારમાં તમારા 5000 પૂરા થઈ જવાના છે, તો તમે રૂમ ખાલી કરી દેજો. આપણે પૂછીએ ખાલી કરીને કઈ જવાનું, ભાઈ તમે કઈથી આવ્યા, બોલે કંથરાઈથી, બોલે કંથરાઈ જાઓ, કે નહીં કે. તો આપણને કે ભાઈ કઈથી આવ્યા, મૃત્યુલોકથી, તો પાછા જાઓ મૃત્યુલોકમાં સ્વર્ગ. અખંડ સુખ નથી, અખંડ મુક્તિ. દુઃખમાંથી, આ સંસારના દુઃખમાંથી છૂટીને સ્વર્ગમાં ગયા, લેકિન જેટલા પુણ્ય કર્યા એટલા ત્યાં રોકાયા, પાછા આવ્યા, પાછા પુણ્ય કર્યું, પાછા ગયા, પાછા પાછા આવા ગમન. મૃત્યુલોકમાંથી સ્વર્ગમાં ગમન, અને પાછું સ્વર્ગથી મૃત્યુલોકમાં આગમન, ગમન અને આગમન, આવા ગમન. તો સ્વર્ગમાં એ આવા ગમનનો ચક્ર, એનાથી ઉપર ભૂલોક, ભૂવરલોક, મહર, સ્વર, જન, તપસત લોક, 14 લોકના બ્રહ્માંડમાં તમે ગમે ત્યાં જાઓ તો આવાગમનનો ચક્ર રહે. તો પછી આપણે વિચાર કરવો કે એવો આવાગમનનો ચક્ર જી અહીંયા હોય, તો પછી આવાગમનનો ચક્ર જ્યાં ન હોય ત્યાં જવું જોઈએ. તો આપણા શાસ્ત્ર, આપણા ઋષિ મુનિઓની વાણી, સંતોની વાણી, અને સાક્ષાત તારતમ વાણી, તારતમ વાણીને પછી સંભળાવે, પેલા શાસ્ત્રોના પ્રમાણ, યદ ગત્વા ના નિવર્તન્તે તદ્ધામ પરમં મમ, સાંભળ્યું શ્રીમદ ભગવદ્ ગીતા, કૌરવ અને પાંડવોની, આપણી સેનાઓની વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ઉપદેશ કર્યો, એ અર્જુન ચાલ મારા ધામમાં. યદ ગત્વા ન નિવર્તન્તે, તમને સ્વર્ગ નહીં લઈ જાઉં, વૈકુંઠમાં પણ લઈ જાઉં નહીં, કેમ, પાછું આવવું પડે સ્વર્ગમાંથી, તને સ્વર્ગ વૈકુંઠથી, નિરાકારથી પરે લઈ જાઉં,
ન નિવર્તન્તે તને પાછું આવવું પડે નહીં, તદ્ધામ પરમ મમ, તે ત્યાં લઈ જવા માટે. અને ત્યાં જવું હોય તો સાથજી સાપ હુએ બિના અખંડ મેં ક્યો પહોંચત, સાપ હુએ બિના અખંડ, નિરાકારનું આ બ્રહ્માંડ પાર કરીએ એટલે જે બેહદ બ્રહ્માંડ યોગમાયનું બ્રહ્માંડ એ અખંડ બ્રહ્માંડ ગણાય. અને અખંડ બ્રહ્માંડમાં સાપ હુએ બિના, પવિત્ર હુએ બિના ક્યો, મતલબ કોઈ પણ રીતે અંદર પ્રવેશ થાય નહીં. આપણે બધા અહીંયા પ્રોગ્રામમાં આવ્યા ને હમણાં સવારે, તો બહારથી સાફ સુથરા થઈને આવ્યા ને, સ્નાન કર્યું, બ્રશ કર્યો, નવા કપડાં પહેર્યા, તેલ પાવડર ક્રીમ પાવડર કંઈ લગાડ્યું, ભાઈ કાળો ગોરો થાય કંઈ આમ કરી, પછી અહીંયા બહારથી પવિત્રતા. અને બહારની પવિત્રતાથી અખંડમાં જવાય નહીં, તો કોની પવિત્રતા, પવિત્ર કોને કરવું? હવે આપણામાં સામર્થ્ય હતું તો અમે આપણા શરીરને પવિત્ર કર્યું, પણ હવે પવિત્ર કરવું કોને? હજુ મન પણ છે, આપણું હૃદય પણ છે, અને આપણો જીવ પણ છે. એ કેવી રીતે પવિત્ર થાય? અદ્ભીર ગાત્રાણી શુદ્ધ્યંતિ, અદ્ભીર એટલે પાણી, પાણીથી સ્નાન કરો, ઠંડુ હોય ગરમ હોય, ગાત્રાણી મતલબ આ શરીરના અવયવ શુદ્ધ થાય, એનાથી અંદર શુદ્ધ થાય નહીં. વિદ્યા તપોભ્યામ ભૂતાત્મા, અધી આપણે કોઈ જ્ઞાન સાંભળીએ તો આપણો જીવ, આપણું મન શુદ્ધ થાય. મન સત્યને શુદ્ધ્યતિ, મન સત્યનું આચરણ કરીએ તો શુદ્ધ થાય. અહીંયા આપણે શું શુદ્ધ કરવાનું છે? આપણો પ્રવેશ, આપણું લક્ષ્ય યાદ રાખજો, અમારે પ્રવેશ કરવો છે અખંડ ધામમાં. અને એ અખંડ ધામમાં કેવી રીતે પ્રવેશ થાય એ આપણે ધ્યાન રાખવું, કેમ કે આ બ્રહ્માંડમાં તમે ગમે ત્યાં પ્રવેશ કરો, બધાને છૂટજો, જેની જીવ છે, સુનો સબકી કરો અપને મન કી, લેકિન સાંભળવું જરૂર. અહીંયા વિરાજમાન થઈને અમે એમ નહીં કહીએ કે આ અમારી કથા સાંભળ્યા પછી તમે બીજાને કોઈની કથા સાંભળતા નહીં, કોઈને બીજે આપણે ઘરે બોલાવતા નહીં. તમે બધી જગ્યાએ જાઓ, બધાનું સાંભળો, અને સાંભળીને ઘરે આવીને શાસ્ત્રોના પ્રમાણ, શબ્દ પ્રમાણ બધા ભેગા કરી, અને પછી ચિંતન કરો, મંથન કરો કે ખરેખર આત્માના કલ્યાણ માટે કયું જ્ઞાન, શાશ્વત જ્ઞાન એ લઈ, અને જે તમને યોગ્ય લાગે એ લઈને તમે આગળ વધો. તો અમને આ જ્ઞાન યોગ્ય લાગ્યું એટલે અમે આ જ્ઞાનને લઈ અને બધાના સ્વયં પણ ચાલીએ, અને જે જે વ્યક્તિ જે આપણા સંપર્કમાં આવે એમને પણ આપણે કહીએ કે તમે પણ આ જ્ઞાનને લઈને આગળ વધો. કેમ? જેટલા ઋષિ મુનિ બધા આપણે જે થઈ ગયા, બધાએ સંકેત કર્યો કે શાશ્વત સુખ અધી જોઈએ, આપણે શાશ્વત શાંતિ જોઈએ તો પછી અખંડ ધામમાં પ્રવેશ કરવો પડે. અને અખંડ ધામમાં પ્રવેશ કરીએ તો કોઈ શરત હોય, કોઈ શરત હોય ને, આ નિશાળમાં છોકરાઓ આવે ભણવા માટે, ઘરનો ડ્રેસ પહેરીને આવે તો ટીચર જવા દે ક્લાસરૂમમાં, ગળામાં ટાઈ ના હોય, જૂટ આપણે બૂટ ના હોય તો પછી નહીં ભરાવા દે. એવી રીતે કંઈક અખંડ ધામના પણ નિયમ, એમાં કછું એને તમારું હૃદય સાફ કરો. બસ કેમ કરવું પડે સાફ? અર્શ લોયા દુનિયા દોનો પાયાના એક ઠોર, એક જગ્યાએ માયા અને પરમાત્મા એક હાથમાં બે વસ્તુ ના મુકાય, જેવી રીતે આપણે કહીએ ને એક મ્યાનમાં બે તલવાર નહીં રહી શકે, એક મ્યાનમાં અધી પહેલેથી અધી હોય તો કાઢી દો, નવી મૂકી દો, અધી પાછી આપણે જૂની વાળી મૂકવાની હોય તો નવી કાઢી પાછી જૂની મૂકી દો, પણ એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહીં. તો આપણા જીવના હૃદયમાં કે તમે માયા ભરલો,
આ મારું, આ તમારું, આ હું આ આ કરી લો, કે તો પછી આ બધું કાઢી દો અને પછી એક અખંડનું આ જ્ઞાન લઈ લો. અને એમને કાઢવા માટે આ પ્રયાસ કરવો પડે. આ જન્મના કેટલા સંસ્કાર, એથી કોઈ 5 વર્ષનો છોકરો હોય, 10, 15, 20, 50 કે આપણા 60 વર્ષના 70 વર્ષના આપણે થઈ જઈએ, કેટલી બધી ટેવ પડી જાય. આ ખાવાની, પેલું ખાવાની, બોલવાની, ફરવાની, સાંભળવાની, ઊંઘવાની, કેટલી બધી ટેવ, ઘણી બધી ટેવ. આપણને એની ખબર હોય કે મારામાં કેટલી ટેવ ને કેટલી કુટેવ છે, પણ એ બધાને ટાળવું પડે. શું કરવું પડે? ટેવ ટળતી નથી, ટેવને શું કરવું પડે? ટાળવું પડે. ટળે નહીં, પોતે એને ટળે ને એ ટળવા દે નહીં. અને આપણને ટાળી ટાળી અને આના બ્રહ્માંડમાં જ રાખે, અખંડમાં પહોંચવા દે નહીં. એટલે વિશેષ પ્રયાસ કરવું પડે આ આવી કુટેવોને ટાળવા માટે. તો આ જન્મની અધિક 10-15 ટેવ હોય તો આના જન્મથી પહેલાંના જન્મની, એનાથી પહેલાંના જન્મ, એમ હજારો લાખો કરોડો જન્મોની આટલી બધી કરોડ ખરબો ટેવોને લઈ અને આ જીવ 1 કલાક. હમણાં આપણે આ 3 દિવસમાં 2.5 દિવસમાં કેટલી વાર ચર્ચા સાંભળીએ? 4-5 કલાક. 365 દિવસમાં આટલી ચર્ચા સાંભળીએ તો કરોડો વર્ષનો જે જીવમાં બધી કુટેવો છે એ ટળે? એ ટળે ને? તો વિશેષ પ્રયાસ તો કરવું પડે. અહીંયા કોઈ આપણે ડાકોર નથી જવાનું કે તમે હમણાં હાલતા હાલતા જતા રહો, ઘણે દૂર, એટલે બધે દૂર કે ઋષિ મુનિ ધ્યાન સમાધિ કરતા કરતા વર્ષોનું એમની સમાધિ અને એમનું શરીર બધું એ પૂરું થઈ ગયું, પણ એ જાણી શક્યા નહીં કે પરમાત્મા ક્યાં છે, કેવા છે, કેવી રીતે મળવાના છે, આ બધું નહીં. પણ આપણને અત્યંત સરળતાથી મળી ગયું, ઘર બેઠા અહીંયા. તો એટલા માટે અને કેવી રીતે ટાળીએ, ટાળવાના ઘણા બધા ઉદાહરણ, 2-3 ઉદાહરણ લઈએ. આપણે બધા વસ્ત્રો પહેરીને આવ્યા ને હમણાં, સવારના પહેરેલા હમણાં આપણે ગંદા થઈ ગયા, કાલે એને ધોવાના. આપણે કેવલ આમ પાણીમાં નાખી અને પાણીમાંથી પાછા કાઢી લઈએ તો બધો મેલ જાય? આખા દિવસનો કે ધૂળ કે ગમે તેવો મેલ હોય એ જાય? નહીં જાય ને. તો શું કરવું પડે? સાબુન હોય, બ્રશ હોય, ગરમ પાણી હોય, ઠંડુ પાણી, કંઈ ને કંઈક એને બ્રશ કરવું પડે, વિશેષ પ્રયાસ કરવું પડે ને. 10 દિવસ પહેરીએ પછી જ કરીએ તો વધારે મહેનત, 1 મહિનો પહેરી પછી કરીએ તો હજુ વધારે મહેનત, 1 વર્ષ પહેરીને પછી કહીએ તો હજુ વધારે મહેનત. તો આપણો જીવ આ મનુષ્યરૂપી આ શરીરને, આ વસ્ત્રને ધારણ કર્યું, 100 વર્ષ ધારણ કર્યું અને 100 વર્ષ માયાની વાતો કરી, સંસારની વાતો કરી, લડાઈ ઝઘડા કર્યા, બીજાનું લઈ લીધું અને પોતાનું પણ કોઈને આપ્યું નહીં, આવી આવી કુટેવ આ જીવના હૃદયમાં, આ તો આ જન્મની, કરોડો જન્મની કેટલી બધી. તો કેવી રીતે ટાળવી? તો ટાળવાનો પહેલો, ચર્ચા સુનજો દિનને, દિવસ અને રાત. આ કેવલ 3 દિવસ નહીં હો, 7, 8 અને 9, આટલા નહીં, દિન અને રાત. ને દિન અને રાત ક્યારે ક્યારે આવે? 7 તારીખે 8 તારીખે 9 તારીખે પૂરા થઈ જવાના દિવસ રાત ક્યારે આવે? દિવસ રાત 365 દિવસ આવે? જ્યાં જ્યારથી બ્રહ્માંડ બન્યું, સૃષ્ટિ બની અને જ્યાં સુધી મહાપ્રલય ના થઈ જાય ત્યાં સુધી દિવસ અને રાત આવવાના. તો રાજજી આપણને કહ્યું, ચર્ચા સુનજો દિનને રાત. આવા કઈ લાખો કરોડો જન્મના કોઈ સંસ્કાર બંધન હૃદયમાં હોય, જીવના હૃદયમાં, એને સાફ કરવા માટે શું કરવું પડે? ચર્ચા સુનજો દિન રાત, શ્રાવણની રાત, રવિવારની રાત, સોમ મંગળવારની રાત નહીં, દિન રાત. કોઈ વિશેષ શબ્દ છે નથી, માત્ર દિવસ અને રાત.
અર્થાત જ્યારથી આપણને આ જ્ઞાન મળ્યું અને જ્યાં સુધી આપણે પાર અખંડમાં આપણે ન પહોંચી જઈએ ત્યાર સુધી આપણે ચર્ચા સાંભળવાનું જ. આનું કારણ, કોઈને લાગે કે ઘણા બધા ગુરુજી અમે સાંભળાવી ગયા, અમે ત્યાં જઈને સાંભળ્યા, અમે ભાગવત સાંભળી, રામાયણ સાંભળી, આ સાંભળી, એલું સાંભળ્યું, હવે મોબાઈલથી સાંભળીએ, પન્નાજી જઈને સાંભળીએ, જામનગર સુરત, હવે સાક્ષાત સ્વામીજી પણ આવીને સાંભળાવી રહ્યા, પણ હવે કઈ છું કોઈ લાભ થતો નથી. કોઈકને એમ પણ થાય, અચાનક આપણે પાર નહીં થઈ જઈએ. એક ઉદાહરણ, ઘણો મોટો પથ્થર, ઘણો મોટો એટલે ટ્રક કરતાં પણ મોટો, 10-15 ટ્રકનો જેટલો એક જે પથ્થર લાવીએ ને અહીંયા મૂકી દઈએ અને બધાને કહો કે આ પથ્થરને કાપવાનો છે, મશીનથી નહીં, કે આપણે કરવે તણ નહીં, પથ્થરને કાપવાનો, બધાને કાપવાનો એક એક પથ્થર, અને પથ્થરને કાપવા તમે નાનકડી આપણે બટાણ સુવા જે કરવાની સુઈ ખરી ને એ 1000,00,000 ક્વિન્ટલનો પથ્થર, કાળો પથ્થર, અને કાપવા માટે શું સુઈ કપાય. આદિ અમે કહી દઈએ કપાય તો તમે શું કહો? રામસિંહ મહારાજને કીધો કે આ ભાઈ તમે કઈથી પકડીને લાયા? આગ્રાથી લાયા. અસંભવ લાગે ને, આટલો મોટો વિશાળ પથ્થર સુઈથી કપાય, અસંભવ. પણ અમે કહીએ, દાવો કરીએ, કપાય. કપાય નહીં, અવશ્ય અમે એવું કપાય, ચોક્કસ. કઈ નહીં, તમે એકવાર એક લાઈન કરો, આમ ગોળ લાઈન કરતા સુઈ પૂરી થઈ જાય, બીજી લઈ લો. એના ઉપર એ લાઈન ઉપર બીજી વાર કરો, ત્રીજી વાર કરો, એક સુઈ ખતમ થઈ જાય, બે થાય, 1000,00,000 ખરબ સુઈ ખતમ થઈ જાય. એક દિવસ, બે દિવસ, મહિનો, 1000,50 વર્ષ લાગે, ક્યારે જ કપાશે કે નહીં? શું લાગે તમને, સુઈથી ક્યારેક કપાશે કે નહીં? પથ્થર કપાશે કે નહીં? એટલે ચર્ચા સુનજો દિનને રાત. કરોડો જન્મોના સંસ્કાર જીવના હૃદયમાં વિરાજમાન છે. તમે હવારે સાંભળો, સાંજે સાંભળો, સાંભળો સાંભળ સાંભળવાનું જ અજ્ઞાન. સાંભળતા સાંભળતા એ લાખો કરોડો જન્મોના સંસ્કાર ધીરે 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 કપાઈ જાય, અને જ્યારે બધા સંસ્કાર કપાઈ જાય આ શું થાય? આપણું હૃદય સાફ થઈ જાય. આ કાળો પથ્થર એટલે જે હૃદયમાં, જીવના હૃદયમાં જે માયાના જે કુટેવ જે સંસ્કાર છે ને, દુર્વ્યસનના સંસ્કાર, એ બધા ચર્ચા સાંભળી સાંભળીને કપાઈ જાય. અને જ્યારે કપાઈ જાય ત્યારે શું થાય? જ્યારે જીવની મૂર્છા ભાગી ત્યારે ઉડી ગયું અજ્ઞાન, કર્મ નિકામસ કેમ રહે ત્યારે ભલિયો શ્રી ભગવાન. જ્યારે જીવના બધા સંસ્કાર છૂમંતર થઈ જાય તો પછી જીવ અત્યંત પવિત્ર થઈ જાય, અને પવિત્ર થઈ જાય એટલે સાથજી સાફ હોય વિના આપણું હૃદય, જીવનું હૃદય સાફ થઈ ગયું તો હવે આપણને અખંડમાં પ્રવેશ થવાનો માર્ગ, લાયસન્સ મળી જાય. કર્મની કામસ કેમ રહે? આ કાળા પથ્થરની જેમ જે કર્મોની કામસ હૃદયમાં હતી એ બધી કામસ કેમ, અર્થાત જતી રહે? અને જ્યારે બધી કર્મોની કામસ પૂર્ણ થઈ જાય ત્યારે ભલિયો શ્રી ભગવાન, ત્યારે પરમાત્માના દર્શન થાય, ત્યારે આપણો જીવ, આપણી આત્મિક દૃષ્ટિ અખંડમાં પ્રવેશ થાય. તો આપણે વિશેષ પ્રયાસ કોના માટે કરવાનો? કે આપણા જે બંધન, જે આપણા હૃદયમાં સંસ્કાર છે એમને હટાવવા માટે. અને એમને હટાવવા માટે એકમાત્ર ઉપાય, ચર્ચા સુનજો. આ 3 દિવસને ભરોસે રહેતા નહીં. તમે 1 વર્ષમાં 3 દિવસ સાંભળો તો પછી વિચાર કરો કે કેટલા 1000,000 જન્મ લેવા પડશે.
ચર્ચા સાંભળી સાંભળીને યદી આપણે એક જન્મમાં પાર થવું હોય તો આના એવરેજ કાઢીએ કે 365 દિવસમાં 3 દિવસ સાંભળીએ, કે બી 4-5 દિવસ આપણે શ્રાવણમાં સાંભળીએ, કે 1 મહિનો સાંભળી લઈએ, તો પણ 300 દિવસ આપણા ખાલી જાય. અને 300 દિવસમાં કેટલા માયાના સંસ્કાર બીજા અંદર આવી જાય, તો હમણાં આ જન્મના સંસ્કાર હટાવવા કે પૂર્વજન્મના સંસ્કાર હટાવવા, ભારી પડી જાય ને. અને આમ કરતા કરતા યું હમ કરતે કઈ ગઈ, યુંય જાય રાત દિન, આ તારું, આ મારું, આ પેલાનું ખેતર, આ મારું ખેતર, આ તમે મારામાં આમ કરી દીધું, તમારામાં આમ કરી દીધું, આ બધું કરતા કરતા કઈ ગયે. આપણા જેવા આપણા દાદા પરદાદા, એમાં દાદા ઘણા બધા સતયુગના, દ્વાપરના, ત્રેતાના, બધા કળિયુગના બેડા જતા રહ્યા. યું કરતા હમ ગયે, આખીર આઈ તોબા લગી અગીના, એમ કરતા કરતા આપણો પણ અંતિમ જવાનો વારો આવી જાય. એ વારો આવે એનાથી પહેલાં આપણે આ ઉપાય કરી લેવો. આ એક ઉપાય મેં કીધો, ચર્ચા સુનજો દિન ને રાત. બીજો ઉપાય, ઉપાય ઘણા બધા, જે તમને યોગ્ય લાગે. શાકભાજી લેવા જઈએ, બટાકા આટલા રૂપિયા કિલો, આ આટલા રૂપિયા કિલો, તમને જે ગમતું હોય લઈ જાઓ, તમારે જેટલા પૈસા હોય એટલા લઈ જાઓ. આ એક ઉપાય, ચર્ચા સુનજો દિન ને રાત. બીજો ઉપાય, કેમ ઓધરિયા આગે જીવ જેને હતા કર્મના જાલ, ગુરુ ગમ જ્યારે જેને આવી તે છૂટ્યા તત્કાલ. હવે આપણા હૃદયને સાફ કરવા માટે અને એને સાફ હૃદયને અખંડમાં પહોંચાડવા માટે, અર્થાત એ પરમાત્માની કૃપા આપણા હૃદયમાં, એ જે આપણે પરમાત્મા એ આપણા હૃદયમાં બિરાજમાન થાય એવું. કેમ ઓધરિયા આગે જીવ, જે આ જીવ આવા સંસ્કાર લઈ અને ક્યારે પણ આ 14 લોકના બ્રહ્માંડથી પાર થયા નથી અને થવાના પણ નથી, પણ થવાના ક્યારે? ગુરુગમ જ્યારે જેને આવે. ગુરુગમ, ગુરુની કૃપા જ્યારે જેને આવે તે છૂટ્યા તત્કાલ. અર્થાત તમે સેવા કરો, ગુરુના પ્રત્યે તમે સમર્પણ કરદો, સર્વસ્વ સમર્પણ કરદો, અને ગુરુને લાગે કે આ સુંદર સાથ, આ શિષ્ય, આ સેવાભાવી છે, બધું સમર્પણ કર્યું, તન મન ધન બધું, એ કોઈ અહંકાર નહીં, તો ગુરુને લાગે કે હવે આ ભાઈને કોઈક કૃપા કરવું પડે, કોઈક સહારો દેવો પડે, એમને આપણે હાથ પકડીને અખંડમાં લઈ જવું પડે. તો ચોપાઈમાં કીધું, ગુરુગમ જ્યારે કેમ ઓધરિયા આગે જીવ જેને હતા કર્મના જાળ, કર્મોના બંધન જે જીવને હતા હૃદયમાં, એ ક્યારે પણ આ બ્રહ્માંડથી પાર થયો નથી, પણ પાર થઈ શકે ગુરુગમ આવે, ગુરુની કૃપા થાય તો. એ મોહ માહેલી કેમ કામસ કેમે ના જાય, જો કીજે અનેક શ્રમ, જે અજ્ઞાનતાની જે અંધકાર, જે ગ્રંથિ, જો ગાંઠ જો આપણા હૃદયમાં લાગેલી છે, એ કેમે ના જાય, પણ ગુરુની કૃપા થાય તો તરત થઈ જાય. તો હવે બીજો પ્રશ્ન આમાં આવી જાય, ગુરુ તો ઘણા, ગુરુ તો ઘણા, કોઈ લાંબા વાળવાળા, કોઈ દાઢીવાળા, કોઈ વગરવાળના, કોઈ સફેદ, કોઈ લાલ, કોઈ પીળા, કોઈ કાળા, ગુરુ કોણ? શાસ્ત્રોમાં છે, એ તમે વાંચી લેજો, 45 મિનિટમાં દુનિયાના શાસ્ત્રોની ચર્ચા નહીં થાય, આપણા આજે તાર્તવાણીમાં કરીએ. ગુરુ તમે જેને માનતા હોય માનો, એ તમારી શ્રદ્ધા. વાણીમાં શું કીધું એ કહેવાનો એ અમારો ફરજ, અમારો ધર્મ. જેણે દર્શને નેત્ર ઠરે અને વચન કહે ઠરે અંગ, કોણ ગુરુ તમને આ સંસારથી પાર કરી શકે? જેણે દર્શને નેત્ર ઠરે, ચોપાઈ ગુજરાતી છે, જે ગુરુનું દર્શન તમે કરો નેત્ર ઠરે, અર્થાત નેત્ર આંખોમાં શાંતિ આવી જાય એમના દર્શન કરીને. કોઈ વિશેષ આપણા પરિવારનો કે કોઈ માયાનો કોઈ સંબંધ હોય પરિવારમાં,
અને વર્ષોથી જેને આપણે જોયા ન હોય અને એ આપણે ઘરે પધારે અચાનક ગમે ત્યારે આવે, એ શું હાથમાં લઈને આવે એ આપણે નહીં જોઈએ. કેટલા વર્ષો બાદ મને મળે એટલે ભાઈ તને જોઈને હું ખુશ થઈ ગયો, એમ થાય ને, આપણે લાગે ને. તે જેણે દર્શને નેત્ર ઠરે, જે ગુરુને આપણે માનીએ, એમને ચર્ચા સાંભળીએ, એમને પગે લાગીએ અને એમને જોઈ અને આપણા આંખોમાં શાંતિ આવી જાય. અને વચન કહે ઠરે અંગ, અને એવા ગુરુ આપણે ઘરે પધારે અને આવા જ્ઞાનના અખંડ પરમધામના પરમાત્માના વિષયમાં કે આ પાર થવાના વિષયમાં બે શબ્દ કહી જાય. અંગ રોમ રોમ, મન પ્રસન્ન થઈ જાય, મારું હૃદય પ્રસન્ન થઈ જાય. અનેક વિઘ્ન પડે જો માતે, અને એવા ગુરુને મળવા, સદગુરુને દર્શન કરવા, એમની ચર્ચા સાંભળવા, અનેક વિઘ્ન, ન એક અનેક, એક નહીં હજારો વિઘ્ન પણ આવતા હોય માયાના, મૂકીએ નહીં સાધ સંગ, તોય પણ એવા સાધુ સંત અને ગુરુનો સત્સંગ છોડવો નહીં. બીજી વાત, જે માહે નિર્મલ બાહેર દે ન દેખાય. ગુરુ કેવા હોય? માહે નિર્મલ અર્થાત એમનું હૃદય નિર્મલ હોય, બાહેર દે ન દેખાય, બહાર દેખાવા નહીં કરે કે હું આટલો મોટો પહોંચેલો છું, આટલા મારા શિષ્યો છે, હું 50 લાખની ગાડીમાં ફરું, આ મારા વાળા આટલા લાંબા છે, કે આ હું વિદેશ જાઉં, પરદેશ જાઉં, કે મોદીજી મળી આવ્યો. બાહેર દે ન દેખાય, માહે નિર્મલ બાહેર દે ન દેખાય, જે દેખાવા ન કરતા. વાકો પર બ્રહ્મસો પહેચાન, આ વાણી શું કે, અદિ પરમાત્માની પહેચાન હોય તો કેવા ગુરુને હોય? જે ભીતરથી નિર્મળ હોય અને બહાર દેખાવા ન કરતા હોય. મહામત કર સંગત કર વાકી, અને એમાં આપણે રાજ્ય શું કે, સંગત કરવી હોય, મિત્રતા કરવી હોય, દર્શન કરવા હોય, દીક્ષા લેવી હોય, વાકી આવા ગુરુની કરજો. વાહકો કર ગોષ્ઠ જ્ઞાન, જ્ઞાન સાંભળજો તો આવા ગુરુને. એ તમને આ જે વાણીના જે લક્ષણ ગુરુના કીધા છે, તમને જ્યાં યોગ્ય લાગે આ લક્ષણ જેમાં દેખાય સાંભળો. તો આવા ગુરુની કૃપા થાય તો ક્યાં જવાય? ગુરુ કૃપા કરે એટલે કર્મની કામ જ કે, આ સાંભળજો, ગુરુ કરે એટલે કર્મની કામસ કેમ રહે, કર્મોની કામસ જતી રહે. અર્થાત ગુરુ આશીર્વાદ દે, ગુરુ શુશ્રુષયા વિદ્યા, ગુરુની સેવા કરીએ, શુશ્રુષા કરીએ તો આપણને વિદ્યા અર્થાત આ જ્ઞાન મળે, અને જ્ઞાન મળે એટલે આપણે શુદ્ધ થઈએ, પવિત્ર થઈ જઈએ, બે થઈ ગયા. આપણા જીવના હૃદયને પાર કરવા આપણે બે વાતો કરી, એક તો ચર્ચા સુનજો દિનને રાત, અને પછી એક કોઈ એવા યોગ્ય ગુરુને પકડજો જે આપણને આપણું હૃદય સાફ કરી દે અને આપણને અખંડમાં પહોંચાડી દે. બે વાત થઈ ગઈ. ત્રીજી, સમય કેટલો છે? હા, આજે ત્રીજો નંબર, અત્યંત સરળ, અત્યંત શોર્ટકટ, સંક્ષિપ્ત, થોડો કઠિન, પણ કોઈ હાઈવે હોય આમ 10 કિલોમીટર ફરીને જાય, અને કોઈ પહાડ પાર કરવો હોય તો થોડીક વારમાં, પણ પહાડને ચડતા આવડવું જોઈએ, ઉતરતા આવડવું જોઈએ. ત્રીજી વાર કેવી રીતે કરીએ? આપણે હમણાં આવ્યો ને, મેં સાંભળ્યું હતું કે ખેડા જિલ્લામાં તમાકુ વધારે કરે, સાંભળ્યું, પણ આ હમણાં ગાડી લઈને આવ્યા તો બધે જોયું કે આટલા મોટા મોટા પાયડાનું શું છે, મેં આમાં ફળ લાગે, સબ્જી લાગે, શું લાગે, આમાં કંઈ નહીં લાગે, આમાં ખાલી પૈસા લાગે. અર્થાત એ તમે લીલા પાંદડા પાછા લાલ થઈ જાય, ભૂરા થઈ જાય અને વેચી આવે તો આપણને શું મળે? પૈસા. એમાં બીજું બી કંઈક મળે, એને પછી પાછા હું ને તારે કહેવું મળે.
કંપનીમાં કામ કરીએ ને, દિવાળી હોળી આવે તો બોનસ મળે કે નહીં મળે? મળે બોનસ, આમાં ભાઈ આપણને બોનસ મળે. પણ એ આજનો વિષય નથી. એ અહીંયા તમાવ કરીએ આપણે, એના બીજ આવે. મેં મને ક્યારે જોયા નથી એમના. એ તંબાકુ જે આપણે જે નાનો રોફ હોય એને આપણે મતલબ કોઈ તૈયાર કરીએ તો એનો મતલબ બીજ હોય કે નહીં હોય? હોય ને? તો આપણે જે એના બીજ આપણે ઘરે તૈયાર કરીએ કે દુકાનથી કંપનીથી લઈએ, જે હમણાં એના આપણે પાંદડા વેચી દેવાના અને પછી વચ્ચે કંઈ આવે બીજ આવે, હા એ બીજ પાછા આપણે રાખી મૂકવાના. અને એ બીજને 8-10 વર્ષ રાખીએ તો પાછા ઉગે કે નહીં ઉગે? કે નહીં ઉગે? જે આપણે સારા સારા બીજ હોય એને આપણે જમીનમાં નાખીએ તો ઉગે ને? જેમાં શક્તિ હોય કે એ ઉગી શકે તો. આપણે હમણાં માનો આપણે આપણે વટાણા ચણા ઘઉં મકાઈ એ કરીએ ને, તો આપણે જે કીડા પડેલા બીજને નથી કરતા, જે સાફ સુથરા દાણા હોય એને આપણે ખેતરમાં નાખીએ, ખાતર નાખીએ, પાણી પ્રકાશ હવા બધું મળે, એટલે 3-4 દિવસમાં અંકુર ઉપર આવે અને ધીરે ધીરે આમ થાય, મોટો થાય. એ બીજને, કોઈ પણ પ્રકારના બીજને જે તમે ખેતી કરો, ખેતરમાં નાખતા પહેલાં 1/2 કલાક પહેલાં એને કડાઈમાં નાખો. શીરો બનાવીએ ને, મગફળીના દાણા શેકીએ કે નહીં? હમણાં ભાઈ એક અહીંયા વાટકો વગાડતો ગયો, ટન ટન કરતો, એમાં શેકેલા ચણા હતા. હવે એવી રીતે તમે જે બીજ ખેતરમાં નાખવાના હોય, ખેતરમાં નાખવા 1/2 કલાક પહેલાં કડાઈમાં નાખો, નીચે આગ લગાડો અને એને બધા શેકો, બીજોને કોઈ પણ પ્રકારનું બીજ હોય, અને બરાબર ગરમ થઈ જાય, શેકાઈ જાય અને ઠંડા કરી, અને હવે તમે ટ્રેક્ટરથી કે હળથી ખેતરમાં પાછા વાવો. ઉગે? બોલો, તમે બોલો તો મને ખબર પડે કે વાત સમજાય છે. ગુજરાતી મારો વિષય નથી, જોર લગાડીને મારે કરવું પડે છે. નથી ઉગતો તો અમે દાહોદમાં રજા ઉગાડીએ, ને ઉગે તો સ્વામીજીને કહીએ કે તમે સરસાવા લઈ જાઓ, કે તો ગંગા યમુનાનું પાણી ભેગું કરે તો ઉગે કે નહીં? નહીં ઉગે. હા ના તો બતાવો, નહીં ઉગે. કેમ કેમ નહીં ઉગે? અગ્નિ બીજમાં શક્તિ છે એ ઉગવાનું, ને જેમાં સંસ્કાર, ઘઉંના દાણામાં ઘઉંના સંસ્કાર, વટાણામાં વટાણા સંસ્કાર, એ એમનો વેલો આમ જે ઊંચો કરવાનો સંસ્કાર છે. લેકિન એ સંસ્કાર આપણે બાળી દીધા. કોના માધ્યમથી? અગ્નિના માધ્યમથી. આ ઉદાહરણ સમજાયું? આ આપણો જીવ વટાણામાં એક પ્રકારનો સંસ્કાર કે એ વેલો ઊંચો થાય, મોટો થાય, ફૂલ આવે ને ફળ લાગે ને ફૂકાઈ જાય, એક સંસ્કારને બાળવા આપણે 5-10 મિનિટ એને ગરમ કરીએ, શેકી દઈએ. પણ આ જીવ અંદર લાખો કરોડો ખરબો જન્મોના એના કરતાં કંઈક લાખો કરોડો ખરબો સંસ્કાર લઈ અને આમ ફરે. હવે એને બાળવો, જીવ બળે? નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. પાવક અગ્નિ ના, એનમ જીવને અગ્નિ બાળાય નહીં, શસ્ત્રથી કપાય. તો પછી કેવી રીતે બાળવાનું? બાળ્યા વગર તો સંસ્કાર બળે નહીં, બાળવું પડે. આ અત્યંત સરળ છે, રાસ્તો અને કઠિન પણ છે. તો એમાં રાજજી એક આમાં એ બાળવાના જે તરીકો આમ લખ્યો, એતા સુખ તેરે વિરહ મે. કયો શબ્દ? વિરહ. વિરહની અગ્નિ. કેવી અગ્નિ? આપણે જે ગેસ સિલિન્ડર LPG પ્રયોગ કરીએ ને, આવી અગ્નિ નહીં, લાકડાની ગરમી નહીં,
વિરહની અગ્નિમાં તમે પરમાત્માને પ્રાપ્ત કરવા તડપો, એક વાર નહીં, બે વાર નહીં, દિવસો મહિનો સુધી, અને તડપીને આપણે એ બધા વિરહની અગ્નિમાં સંસ્કારને બાળી દઈએ. શું કરીએ? બાળી દઈએ. અને જ્યારે આ જીવના બધા સંસ્કાર પૂર્ણ થઈ જાય ત્યારે શું થાય? સંસ્કૃતમાં એક શ્લોક, ભિદ્યતે હૃદયસ ગ્રંથિ છિદ્યંતે સર્વસંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. તમારા બધા સંસ્કાર બળી જાય, જન્મો જન્માંતરની અજ્ઞાનતાની ગાંઠ છૂટી જાય, બધા સંશય સમાપ્ત થઈ જાય, અને આ આપણો જીવનું હૃદય અત્યંત નિર્મળ થઈ જાય. તસ્મિન દૃષ્ટે પરાવરે, આ બ્રહ્માંડથી પરે જે અખંડ પરમધામમાં જે અખંડ પરમાત્માનું સ્વરૂપ, એ શું થાય? દૃષ્ટે, દૃષ્ટિમાં આવે, અર્થાત નજરમાં આવે, અર્થાત દર્શન થાય. શું થાય? સાક્ષાત્કાર થાય. અને એ સાક્ષાત્કાર થાય, પરમાત્માનો સાક્ષાત્કાર થાય પછી ના નિવર્તનતે, તો પછી પાછું આવવું પડે ના. તો હૃદયને જીવો, આપણા જીવના હૃદયને સાફ કરવા, જીવને પવિત્ર કરવા માટે ત્રણ ઉપાય કીધા. કયા? ચર્ચા સુનજો દિનને રાત. ત્રણમાંથી કોઈ પણ કરો કે તો ત્રણે સાથે કરો, પણ આ જીવને પવિત્ર કર્યા વગર અખંડ પરમધામમાં પહોંચાય નહીં, અને અખંડ પરમધામનું જ્ઞાન આપણા હૃદયમાં પણ પ્રવેશ થાય નહીં. તો આ ત્રણેય ઉપાય થતા તો ત્રણેય કરી લેવા. ચર્ચા સુનજો દિનને રાત. બીજી, ગુરુગમ જ્યારે જેને આવે એવા કોઈ સતગુરુ મળી જાય, તો આપણે સેવા કરી કરી અને એ ગુરુને પ્રસન્ન કરી લઈએ, અને પછી ગુરુ આપણને હાથ પકડીને એ અખંડ પરમધામમાં પહોંચાડી દે. આ બીજી વાત. અને ત્રીજી વાત કહી નહીં, વિરહની અગ્નિમાં સ્વયં પરમાત્માની યાદમાં આપણે તડપીએ, અને તડપીએ તડપીએ, અને આપણા બધા સંસ્કાર બળી જાય, પછી તસ્મિન દૃષ્ટે પરાવરે, તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય. અને એના માટે થોડીક મહેનત, થોડી નહીં, બધી મહેનત કરી, પરિશ્રમ, કઠોર પરિશ્રમ. સ્વામીજી ગમે ત્યાં શબ્દના પ્રયોગ કરે તો કઠોર, અર્થાત માયાના કંઈ કામ કરવું હોય, કેટલું હમણાં આપણે ખેતરમાં જવાના, ઘઉં ચણા મક્કા આ બધું ભાંગના પોધાને પાણી પીવડાવવાનું, તંબાકુના, ઠંડ લાગે પીવડાવવું પડે ને, ગમે તે થાય કરવું પડે મહેનત. તો ચાર પૈસા કમાવા માટે, બે વખત રોટલો ખાવા માટે, રોટલી ખાવા માટે આપણે આટલા ટાઢ વેઠીએ, ગરમી વેઠીએ, વરસાદ વેઠીએ, તો પછી પરમાત્માને પ્રાપ્ત કરવા કેટલું વેઠવું પડે? 14 લોકના બ્રહ્માંડમાં મોટામાં મોટું દુઃખ હોય તોય વેઠવું પડે, પણ એકવાર વેઠી લો એટલે પાર થઈ જાય, અને પાછું આવાગમનના ચક્કરમાં પડે નહીં. તો આ આપણો જીવ આવાગમનના ચક્કરમાં હતો, એને છૂટવા માટે આ શ્રી તારતમ વાણી, એના સિવાય બીજો ઉપાય નથી. શાસ્ત્રોના જ્ઞાન તમે સાંભળો, કથા સાંભળો, તો 14 લોકના બ્રહ્માંડમાં જશે, લઈ જશે, પણ એનાથી ઉપર જવું હોય તો આ શ્રી પ્રાણનાથજીનો વાણીનો સહારો લેવો પડશે. તમેવ વિદિત્વા અતિ મૃત્યુ મેતિ ન અન્ય પંથા વિદ્યતે અયનાય. અખંડ મોક્ષ માટે બીજો આ બ્રહ્માંડમાં રાસ્તો નથી, એકમાત્ર શ્રી આ તાર્તવાણી શ્રી પ્રાણનાથજીના ચરણ કમલ. અને સમય મારો, હા, 2 મિનિટ વધારે થઈ ગઈ. તો આ સાર આજનો, અને ખૂબ ધન્યવાદ રામસિંહ મહારાજજીને કે અમને આમંત્રિત કર્યા, અને બધા સુંદર સાથના દર્શન થયા. અખેડા જિલ્લામાં અને કંથરાઈ ગામમાં પહેલી વાર, એક સ્વપ્ન હતું કે મહારાજજી ભાઈ તમે ક્યારે લઈ જાઓ, ક્યારે લઈ જાઓ તમારા ગામમાં, પણ અમે
આવવાનો એક અવસર મળ્યો અને બધા સુંદર સાથનો દર્શન કરવાનો અવસર મળ્યો. અને આ વાત સાંભળી અને સુંદર સાથજી હવે પાછું જીવન મળે કે નહીં મળે, પાછા આવતે વર્ષે આપણામાંથી કોણ જીવે કોણ ના જીવે, જેટલો સમય છે એ આ જ્ઞાન સાંભળી અને સંસારના કામ થોડા ઓછા કરી અને આપણા પોતાના સ્વયંના આત્મકલ્યાણ માટે આ ત્રણમાંથી જે કોઈ ઉપાય જે આપણે યોગ્ય લાગતો હોય એ લઈ અને આપણે આગળ વધીએ, અખંડ પરમધામમાં પ્રવેશ કરીએ. અને એ કહી અને હું મારી વાણીને વિરામ આપું. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.